રાત્રે કહ્યું વ્યાજખોરોએ ફેંક્યું હતું, સવારે કહ્યું ઘર કંકાસથી કૂદ્યું હતું, નબદા મૈયા બ્રિજ પરથી નદીમાં યુવાન પડ્યું હતું, પોલીસે ઉલટ તપાસ કરતા ઈસમે વટાણા વેરી દીધા. અંકલેશ્વરનો શખ્સ રાત્રિના સમયે નર્મદામાં ડૂબતો હોય તેને બચાવી લેવાતા તેણે પહેલા વ્યાજખોરોએ તેને બ્રિજ પરથી ફેંકી દીધો હોવાની કેફિયત રજૂ કરી હતી. જો કે સવારે પોલીસ દ્વારા ઉલટ તપાસ કરતા પત્નીના કંકાસથી આત્યંતિક પગલું ભરવાનો ઈરાદો કરી નર્મદામાં કૂદી ગયો હોવાની કબૂલાત કરી છે. જો કે આ લખાય છે ત્યાં સુધી મામલામાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી. અંકલેશ્વરમાં રહેતો રવિન્દ્ર રાજેન્દ્ર પ્રસાદ શાહ નર્મદા નદીમાંથી બચાવી લેવાયો હતો. સામાજિક આગેવાન ધર્મેશ સોલંકી સહિતના લોકોએ તેને બચાવ્યા બાદ તેની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે ભરૂચના તખતસિંહ સરદાર નામના શખ્સ પાસેથી 5 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જે પરત ન કરી શકતા તેઓ ત્રાસ આપતા હતા. દરમિયાન ગઈકાલે વ્યાજખોરોના મરતિયાઓને તેને મરવાના બહાને બોલાવી તેને અંકલેશ્વરથી નર્મદા મૈયા બ્રિજ પર લઈ ગયા હતા, જ્યાં તે રૂપિયા ન આપે તો ફેંકી દેવાની ધમકી આપી હતી. રવિન્દ્રએ તેની પાસે રૂપિયા ન હોવાનું કહેતા તેને વ્યાજખોરોના મરતિયાઓને નદીમાં ફેંકી દીધો હતો. યાકુબ પટેલ, ડેસ્ટીવી, ભરૂચ.